અમિશા પટેલ અને સની દેઓલની ગદર 2 આવતા મહિને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું જ્યારથી ટ્રેલર રિલીઝ થયું ત્યારથી ફેન્સ તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જો કે આ ફિલ્મ સિનેમાઘરોમાં આવે તે પહેલા જ વિવાદોમાં આવી ગઈ છે. અમિશાએ આ ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા સામે ટ્વીટ કરીને ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે ફિલ્મના સેટ પર અનિલનું મેનેજમેન્ટ બિલકુલ સારું ન હતું. અનિલ શર્માએ ફિલ્મના ક્રૂ મેમ્બરોને હજુ સુધી પૈસા ચૂકવ્યા નથી. અમિશાએ ટ્વીટમાં કહ્યું છે કે ચાહકોની જાણકારી માટે હું કહી દઉં કે અનિલ શર્મા પ્રોડક્શન તરફથી ગદર 2ના છેલ્લા સ્કેડ્યુલ દરમિયાન ઘણા એવા ટેકનિશિયન, મેકઅપ આર્ટિસ્ટ અને કોસ્ટ્યુમ ડિઝાઇનર્સને ડિરેક્ટર અને તેની પ્રોડક્શન કંપની પાસેથી પૂરા પૈસા મળ્યા નથી. આ વાત બિલકુલ સાચી છે. ઝી સ્ટુડિયોના અમિશાએ વખાણ કરતા કહ્યું કે ઝી સ્ટુડિયોએ એક મોટું પગલું ભર્યું અને તમામ લોકોના બાકી પૈસા તેમને આપી દીધા, કારણ કે તે એક પ્રોફેશનલ કંપની છે. અન્ય એક ટ્વીટમાં અમિશાએ એવું લખ્યું કે છેલ્લા દિવસે અમારા નિવાસસ્થાનેથી ચંદીગઢ એરપોર્ટ સુધી અને ફૂડ બિલ પણ પ્રોડક્શન કંપની દ્વારા ચૂકવવામાં નહોતું આવ્યું. આ સિવાય કેટલાક કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સને કાર પણ ફાળવાઈ નહોતી, જેના કારણે તેઓ ચંદીગઢમાં ખૂબ જ પરેશાન હતા. તે પછી ઝી સ્ટુડિયો વચ્ચે આવ્યો અને અનિલ શર્માની સમસ્યાઓનો ઉકેલ તેમણે શોધી કાઢ્યો અને અમારા માટે બધી વ્યવસ્થાઓ કરાવી. આ પહેલાં પણ અમિશા પટેલ આ ફિલ્મને લઈને વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરી ચૂકી છે. અમિશા પટેલે પોતાની જ ફિલ્મનો એક સ્પોઇલર ડ્રોપ કરી દીધો, જેના માટે સોશિયલ મીડિયામાં ચાહકોએ તેને ખૂબ જ ટ્રોલ કરી હતી. આ સ્પોઇલરમાં એક સીન બતાવવામાં આવ્યો જેમાં તારા સિંહ એટલે કે સની દેઓલનું પાત્ર એક કબર પાસે રડતો જોવા મળી રહ્યો છે. તો ટીઝર રિલીઝ થયું ત્યારથી ચાહકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે અમિશા એટલે કે સકીના કદાચ ફિલ્મના અંતમાં મૃત્યુ પામે છે. જોકે અમિશાએ સસ્પેન્સ પણ ખોલી નાખ્યું અને કહ્યું કે આ કબર સકીનાની નથી, સકીના આ ફિલ્મમાં મરવાની નથી, એવું તેણે લખ્યું. અને તેના આ કેપ્શન બાદ ચાહકોએ તેને ભયંકર રીતે ટ્રોલ કરી હતી. ગદર 2માં હવે વધુ એક સરપ્રાઈઝ ફેક્ટર ઉમેરાયું છે. આ ફિલ્મમાં નાના પાટેકર પણ જોડાયા છે. જોકે નાના પાટેકર ઓનસ્ક્રીન નહીં દેખાય, તે આ ફિલ્મમાં પોતાનો વોઇસ ઓવર આપશે. તમને આ એન્ટરટેનમેન્ટની માહિતી કેવી લાગી કમેન્ટ બોક્સમાં અમને બિલકુલ જણાવજો. જોડાયેલા રહો જમાવટ સાથે. નમસ્કાર.